નમસ્કાર તાલીમાર્થી બહેનો, વિત્તીય વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત છે. કોર્સ એક અ બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, જેમાં આપણે 4 યુનિટ આપવામાં આવેલા છે. બૌદ્ધ અને જ્ઞાન, રમતો, ભાષા અને પ્રત્યાયન ત્રીજા યુનિટની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ મુદ્દાની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે વાર્તાલાપમાં, ચર્ચામાં અને શ્રવણમાં ભાષાનો ઉપયોગ, જેમાં વાર્તાલાપ એટલે શું, વાર્તાલાપ પ્રયુક્તિનું મહત્ત્વ, વાર્તાલાપમાં ભાષાનો ઉપયોગ અને વાર્તાલાપ કેવી રીતે, વાર્તાલાપ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એ મુદ્દાની ચર્ચા કરીશું. અગાઉ આપણે 3 મનોવૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતની વાત કરી, તો વર્તનવાદની સમીક્ષાના સંદર્ભે જે 3 સિદ્ધાંતો આપેલા છે એની સૈદ્ધાંતિક બાબતોની તુલના કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સ્કિનરના જે વિચારો જેણે ઉંદર પર પ્રયોગ કર્યો હતો એનો વ્યવહારુ ઉપયોગીતા જે છે એ શિક્ષણ કાર્યમાં ઘણું જ છે. સ્કિનર માને છે કે જ્યારે જ્યારે સાચો અને યોગ્ય પ્રતિચાર થાય ત્યારે તેને પુષ્ટિ મળવી અત્યંત જરૂરી છે. જો સમસ્યાએ પુષ્ટિ મળે તો પ્રતિચાર વધુ દ્રઢ બને છે. અને વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન બાળક જ્યારે સાચો અને યોગ્ય પ્રતિચાર આપે છે ત્યારે આપણે સુદઢીકરણ કૌશલ્યને યાદ કરીએ, જેમાં આપણે સરસ, શાબાશ, બરાબર જેવી સુદ્રઢકોનો આપણે ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને પ્રતિપુષ્ટિ આપતા હોઈએ છીએ. એટલે સ્કિનરના મત મુજબ વિદ્યાર્થી જ્યારે સારું કાર્ય કરે છે ત્યારે એને પ્રતિપુષ્ટિ આપવી જોઈએ. ઉંદરને પણ કળ દબાવવાથી ખોરાક મળ્યો એટલે પછી એ પ્રક્રિયા વારંવાર કરવા માંડ્યો. આ ઉપરાંત શિક્ષકનું બિનશાબ્દિક હકારાત્મક પ્રતિપોષણ પણ બાળક માટે અમૂલ્ય સાબિત થાય છે. કાંઈ પણ ના બોલે પણ એના ચહેરાના જે એક્સપ્રેશન છે, માથું હલાવવું છે, સ્મિત કરવું છે, વિદ્યાર્થી તરફ જોવું છે, અત્રે એ બાબત સ્પષ્ટ થાય છે કે બાળકની વર્તન સુધારણા કે શિક્ષણ કાર્યમાં વારંવાર જે તે પરિણામનો અહેસાસ બાળકને થાય તે જરૂરી છે. બાંદુરાનો મત જોઈએ તો એણે શું કહ્યું કે બાળકોને શક્ય તેટલા પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા જોઈએ અને એની ઉપર ભાર મૂક્યો. એણે કહ્યું કે બાળક છે અનુકરણ દ્વારા શીખતો હોય છે. ઘરમાં પણ બાળક જે ભાષા બોલે છે એનામાં જે નમ્રતા, વિનય, વિવેક છે અથવા આક્રમક છે, તો એ બધાનું જવાબદાર ઘરનું વાતાવરણ છે, આસપાસનું વાતાવરણ છે, જે સમાજમાં રહે છે ત્યાંથી એ શીખે છે. એટલે મોડેલિંગની વાત કરેલી એણે. સાથે સાથે પ્રેરણા અને પ્રોત્સાહન પણ અગત્યના ગણાય છે. ત્યાર પછી વોલ્ટર એ વાતણવાદી અભિગમ ઉપર ભાર મૂકે છે અને એ સ્કિનરના જે પ્રતિપોષણને મહત્ત્વ આપે છે. આમ ત્રણેય સિદ્ધાંતો જે છે એની તુલનાત્મક અભ્યાસ માટેનો પ્રશ્ન તમને 2-3 માર્કમાં પૂછાઈ શકે. હવે જે મુદ્દો છે, વાર્તાલાપમાં, ચર્ચામાં અને શ્રવણમાં ભાષાનો ઉપયોગ. ભાષાના 4 કૌશલ્યો છે, આપણે સૌ જાણીએ છીએ, શ્રવણ, વાંચન, કથન અને લેખન. અને આ 4 કૌશલ્યો જે છે એ ભાષા અધ્યયનની પ્રક્રિયામાં ખૂબ મોટો ફાળો આપે છે. આપણે કોઈ પણ ભાષા જાણતા હોઈએ તો એનો અર્થ એ થાય કે આપણે એ ભાષામાં આપણે પોતાના વિચારો સરળતાથી બોલીને રજૂ કરી શકીએ, આપણે પોતાના વિચારો લખીને રજૂ કરી શકીએ, સાંભળીને કે વાંચીને સહજતાથી અર્થગ્રહણ કરી શકીએ. ત્યારે આપણે આ 4 કૌશલ્ય જે છે એનો ઉપયોગ ભાષામાં કર્યો કહેવાય. તો આ પ્રત્યેક કૌશલ્યના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ છે અને આ કૌશલ્યને આત્મસાત થતાં ભાષા આપણને આત્મસાત કરી શકાય છે. એટલે ચારે 4 કૌશલ્ય જે છે, શ્રવણ, વાંચન, કથન અને લેખન, એ 4 કૌશલ્ય આપણે અંગ્રેજીમાં પણ તમે પ્રથમ વર્ષમાં શીખી ગયા છો, ગુજરાતીમાં પણ શીખી ગયા છો. તો આ 4 કૌશલ્ય છે, વિદ્યાર્થીએ કૌશલ્યમાં પ્રભુતા પ્રાપ્ત કરે. પ્રોફિશિયન્સીમાં પણ આપણે જોયું હતું કે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ, પ્રોફિશિયન્સી ઇન ગુજરાતી, તો એમાં પણ 4 કૌશલ્યની વાત કરવામાં આવી હતી. તો ચારે 4 કૌશલ્યમાં માસ્ટરી મેળવે ત્યારે આપણને ભાષા જે છે એ આવડી ગઈ કહેવાય. અને 4 કૌશલ્ય જે છે, શ્રવણ, વાંચન, કથન અને લેખન માટેની જુદી જુદી પ્રયુક્તિઓ તમે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ શીખ્યા હશો કે એ કૌશલ્ય વિકસાવવા માટે કઈ કઈ પ્રયુક્તિ વર્ગખંડમાં કરી શકાય. શ્રવણ, બોલાતી ભાષાના સાંભળેલા અવાજો ઓળખી
અર્થ સમજવાની પ્રક્રિયા એટલે કે શ્રવણ. આ પ્રમાણે સાંભળવું એ શ્રવણ માટે જરૂરી છે, પણ અર્થગ્રહણ કરવાની ક્રિયા થાય ત્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાય. આપણે અંગ્રેજીમાં પ્રથમ વર્ષમાં શીખી ગયા લિસનિંગ, સાંભળવું, અને હિયરિંગ. માત્ર આપણે પક્ષીઓના અવાજ છે, વાહનોના અવાજ સાંભળીએ છીએ, જેમાં આપણે અર્થગ્રહણ નથી કરતા, સાંભળીએ છીએ. ટીવી ચાલુ હોય, સમાચાર કંઈક આવે છે, કંઈક કામ કરતાં કરતાં કંઈક સંભળાઈ રહ્યું છે, પણ આપણે અર્થગ્રહણ કરવાની કોશિશ કરતા નથી. જ્યારે લિસનિંગ એટલે આપણે સાંભળેલું જે છે એને અર્થગ્રહણ કરીએ છીએ. અત્યારે તમે બધા જો આ વિડીયો જોતા હશો, સાંભળીને તમે સમજવાનો પ્રયત્ન કરજો. વર્ગખંડની અંદર શિક્ષક ભણાવે છે એ પણ શું છે, સાંભળીને એ અર્થગ્રહણ કરે છે. કથન ભાષાના શ્રાવ્ય માધ્યમ દ્વારા, શ્રાવ્ય ઘટકો દ્વારા એટલે કે બોલીને વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓને અભિવ્યક્ત કરે ત્યારે તે કથન કરે છે. આપણે વર્ગખંડની અંદર અનુભવ છે જ, વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ છીએ, વિદ્યાર્થી કંઈક પ્રયુક્તિ કરતા હોય, પ્રવૃત્તિ કરતા હોય, એના સંદર્ભમાં આપણે એનું ધ્યાન આકર્ષણ કરી અને પૂછીએ છીએ, તો એ જ્યારે પોતાના વિચારો અને લાગણીઓને અભિવ્યક્ત કરે છે તો એ છે કથન. વાંચન લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતોને ઓળખીને તેને અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન. વાંચન પણ આપણે બે મુદ્દા શીખી ગયા, વાંચનના પ્રકારોમાં મુખ વાંચન અને મુખ વાંચન, સાંત વાંચન કહીએ છીએ અને મોટેથી બોલીને વાંચીએ છીએ. અંગ્રેજીમાં આપણે લાઉડ રીડિંગ અને સાયલન્ટ રીડિંગની વાત કરતા હોય છે. લેખન ભાષાના ધ્વનિઓના સંકેતથી તે ભાષામાં પોતાના વિચારો અને લાગણીઓ લેખિત સ્વરૂપે રજૂ કરે છે તેને લેખન કહે છે. એ જે કંઈ એને શ્રવણ દ્વારા, વાંચન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ બે રીતે અભિવ્યક્ત થાય છે, એક કથન દ્વારા અને બીજું છે લેખન દ્વારા. તમે પરીક્ષાની અંદર પેપર લખતા હોય છે, ક્યાંક તમારે સ્પર્ધા હોય, નિબંધ સ્પર્ધા હોય અને લેખન કરો છો, તો એ શું છે કે ભાષા જે ગુજરાતી ભાષામાં નિબંધ લેખન સ્પર્ધા હોય તો ભાષાના જે ધ્વનિઓ છે એને સંકેત સ્વરૂપે પોતાના વિચારો, આપણે જે બારાક્ષરી જાણીએ છીએ, બારાક્ષરી જાણતા હોય તો એને આપણે ગુજરાતી ભાષાની અંદર સરસ રીતે રજૂઆત કરી શકીએ. તો પોતાના વિચારો અને લાગણીઓને લેખિત સ્વરૂપે રજૂ કરે છે તેને લેખન કહે છે. હવે વાર્તાલાપ, તો વિષય વસ્તુને વાર્તા સ્વરૂપે રજૂઆત કરવાની કળા એટલે વાર્તાલાપ. તમે બધાએ પહેલા વર્ષના પાઠ આપ્યા છે, તો ઘણા પાઠની અંદર ઘણા તાલીમાર્થી બહેનોએ વાર્તાલાપ પ્રયુક્તિનો પણ ઉપયોગ કર્યો હશે. ગુજરાતી છે, પર્યાવરણ છે, અરે ગણિતમાં પણ થઈ શકે છે. તમે તમારો વિષય વસ્તુને વાર્તા સ્વરૂપે રજૂ કરો છો, જે આપણે વાર્તાલાપ પ્રયુક્તિ કહીએ છીએ. તો વિષય વસ્તુને આરોહ અવરોહ સાથે રજૂ કરવાની આ પ્રયુક્તિ છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે વાર્તાલાપ એટલે શું. વાર્તાલાપ પ્રયુક્તિનું મહત્વ, તો બાળકથી વૃદ્ધ સુધી કોઈને પણ વાર્તા સાંભળવી ગમે છે. આમ વાર્તાનું સ્વરૂપ લોકપ્રિય હોવાથી વાર્તાલાપ દ્વારા શીખવાનું વધુ સ્વાભાવિક, અસરકારક અને ઉપયોગી બની રહે છે. કોઈ પણ હજી પણ આપણને વાર્તા જે છે વાંચવી ગમે છે, સાંભળવી પણ ગમે છે, અને બાળકથી વૃદ્ધ સુધી બધાને વાર્તા ગમે છે. વાર્તાલાપ પ્રયુક્તિના ઉપયોગથી વિદ્યાર્થીઓને વિષય પરત્વે રસ ઉત્પન્ન થાય છે. તમે એમને વિષય વસ્તુના મુદ્દા સમજાવો, એના બદલે તમે વાર્તા સ્વરૂપે સમજાવો, તો વિદ્યાર્થી ધ્યાનપૂર્વક સાંભળતો હોય છે. આ પ્રયુક્તિ દ્વારા લાંબા સમય સુધી બાબતો યાદ રાખી શકાય છે. અને વાર્તા સ્વરૂપે તમે વિષય વસ્તુ રજૂ કરી હોય તે વિદ્યાર્થીને ખૂબ લાંબા સમય સુધી યાદ રહે છે. આ પ્રયુક્તિ વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસાવવામાં ઉપયોગી છે. વાર્તામાંથી આવતા નવા નવા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો જેવા શબ્દ ભંડોળ વાર્તા સાંભળીને વધારી શકાય છે. વાર્તા કહેવાથી કથન કૌશલ્ય પણ સારું વિકસે છે અને જાહેરમાં બોલવાની અભિવ્યક્તિ પણ ખીલે છે. તો આ પ્રયુક્તિના ઉપયોગથી શિક્ષણ કાર્ય સરળ અને અસરકારક બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી વાર્તાલાપ વિશેની આગળની વાત છે, હવે પછીના પીરિયડમાં કરીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.